સુરતથી મહારાષ્ટ્ર જતી એસટી તંત્રની બસો હાલ ખખડધજ હોય. નવી બસો અને સંપૂર્ણ કીટ સાથે બસો આપવાની માંગણી મહારાષ્ટ્ર સમતા પરિષદ દ્વારા આજરોજ કરવામાં આવી હતી. સુરતમાં મહારાષ્ટ્રના સ્લમ વિસ્તારોમાંથી મોટા પાયે લોકો વસે છે અને વાર તહેવારે તો ઠીક, પરંતુ રોજે રોજ મહારાષ્ટ્રના વિવિધ છેવાડાના ગામડાઓમાં મહારાષ્ટ્રીઓ જતા હોય છે. ત્યારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સુરતથી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વચ્ચે દોડતી એસટી બસો જૂની અને ખખડધજ છે, જેથી આ રૂટ ઉપર દોડતી બસો નવી અને સંપૂર્ણ કીટ સાથે આપવાની માંગણી મહારાષ્ટ્ર સમતા પરિષદ દ્વારા આજરોજ કરવામાં આવી હતી. આજરોજ અમે સુરત એસટી વિભાગે નિયામકશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેમાં અમારી ડિમાન્ડ છે કે આંતરરાજ્ય મહારાષ્ટ્ર બસ સેવા જે ચાલે છે, જેમાં જૂની જે રૂટો ચાલે છે, સુરત પંઢરપુર, સુરત શિરડી, સુરત મહાડ, સુરત શેગાવ, સુરત આકોલા, સુરત શિરપુર, સુરત ઔરંગાબાદ, આ જે લોંગ રૂટની ગાડીઓ છે, આ ગાડીઓ પર નવી ગાડી આપો એવી અમારી ડિમાન્ડ છે. કારણ કે મુસાફરોની વારંવાર ફરજ અમારી કણે આવી છે. આ બસના અંદર સ્પેર વ્હીલ હોતી નથી, આ બસોના અંદર સ્ટૂલ હોતો નથી, આ બસોની કાચ બારીઓ તૂટી ગયેલી છે, જેના કારણે રાત્રે બે રાતે પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને આ બસો રસ્તામાં બ્રેકડાઉન થાય છે ત્યારે પ્રવાસીઓને એની બહુ તકલીફ પડે છે. આ બસ જ્યારે હાઈવે પર કે કોઈ જંગલ વિસ્તારમાં બ્રેકડાઉન થાય છે ત્યારે પ્રવાસ કરતા પ્રવાસીઓને આની બહુ તકલીફ પડે છે. આ પ્રવાસીઓ જે દાખલા તરીકે કોઈ પ્રવાસી પોતાના કામ અર્થે, પોતાના કોર્ટ કચેરીના કામ અર્થે, ગામના લગ્ન પ્રસંગના અર્થે, ગામમાં મરણ પ્રસંગ અર્થે જાય છે, એ ટાઈમ પર પહોંચી શકતો નથી. આવી ફરિયાદો અમારી પાસે વારંવાર આવી છે. તદઉપરાંત આ બસોમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓ પોતાની ફેમિલી સાથે પ્રવાસ કરવા જાય છે અને બસ જ્યારે બ્રેકડાઉન થાય છે ત્યારે એ પ્રવાસીઓને બહુ અલગી પડે છે. એટલે અમારી વિભાગીય નિયામકશ્રીને વિનંતી છે કે આ રૂટ પર જે લોંગ રૂટ છે મહારાષ્ટ્રના, જેને સુરતથી નીકળતા 15 કલાકથી 15 કલાક થાય છે, આવા ઉપર નવી બસ આપવી જોઈએ એ ડિમાન્ડ સાથે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમે એસટી ડેપોના વિભાગીય નિયામકશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગુજરાત સરકારની જીએસઆરટીસી દ્વારા સુરતથી જે મહારાષ્ટ્રમાં પંઢરપુર, અકોલા, શિરપુર, શિરડી વગેરે બસો જાય છે, એ બસોની એટલી બધી દયનીય પરિસ્થિતિ છે કે મુસાફરોનું પણ એમાં જાનને જોખમ છે. બસો ગમે ત્યાં બંધ પડી જાય છે, એની એટલી બધી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ ઘણીવાર જીએસઆરટીસીના કારોબારીઓ પર ધ્યાન પર લાવ્યું આ બાબત, તેમ છતાં આજની સુધી કોઈ કાર્યવાહી લોકો કરી નથી અને સામે દિવાળી ટાણે મુસાફરોની સંખ્યા ડબલ કરતાં 3 ગણા વધી ગઈ હોવા છતાં પણ આ લોકો મુસાફરોને જાન જોખમમાં રાખીને પણ એ જ બસોનો ઉપયોગ કરી રહ્યા છે, જેની સામે આજે મહારાષ્ટ્ર સમતા પરિષદના આગેવાન સંતોષભાઈ પાટીલ, કૈલાસભાઈ વગેરે બધા સૌ આગેવાનોએ ડિવિઝનલ કંટ્રોલરશ્રીને એક લેખિતમાં રજૂઆત કરી છે કે આ બસોમાં તાત્કાલિક નવી બસો આ રૂટ પર ચાલવી જોઈએ. લાંબા રૂટની બસો છે અને જે આ ખરાબ બસો છે એને ટૂંકા રૂટ પર ચાલુ રાખો અને નવા રૂટ પર આ મોટા લાંબા રૂટ પર નવી બસોની વ્યવસ્થા કરી આપો એવી રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર સમતા પરિષદ દ્વારા સામે દિવાળીએ વતન જતા મહારાષ્ટ્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે નવી બસોની માંગણી ડિવિઝનલ કંટ્રોલર ઓફિસર સમક્ષ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.